पर रुक्मणी स्वयंवर का कार्यक्रम है। रुक्मणी स्वयंवर में हर लोग अपने यथाशक्ति से दान मान सम्मान करते हैं। आपके यहाँ की जो परंपरा है वैसी तैयारी में आइएगा, और हमारे यहाँ से चिकित्सा शिविर जो चलाई जाती है उसके बारे में बताएंगे। आरती उतारें, और शेखावत जी कोई सूचना आपको देनी है तो आरती के बाद देंगे या पहले आरती के बाद? आरती के बाद दीजो। हरि कोई कहे गोविंद, तो कहूँ सावरिया का मैं, तो कहूँ सावरिया का, मैं तो कहूँ सावरिया बाजुरिया वाला, मैं तो कहूँ सावरिया का।
प्रिय भक्तजनों, कृष्ण जन्मोत्सव खूब धूमधाम से उजवायो। प्रसाद लेने बधाए जवा माटे खास विनंती छे, उतावल न करे, थोड़ी बात सांभळी भी ले। आज कथा नो चौथो दिवस छे। आज ने आ कथा निमित्ते श्री दिनेश भाई बचू भाई खमार तरफ थी 1100 रुपया अहीं प्राप्त थया छे, एमनो खूब खूब आभार। गणेश भाई वीरम भाई पटेल भरतनगर सोसायटी એમની તરફથી 1000 રૂપિયા અહીંયા પ્રાપ્ત થયા છે, સહયોગ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર। આજનો જે પ્રસાદ છે એ આર કે ગુપ્તા જયંબે કેટરર્સ તરફથી અહીંયા સમર્પિત થયો છે, એમનો ખૂબ ખૂબ આભાર। આવતીકાલે રુકમણી વિવાહનો પ્રસંગ છે, આનાથી પણ વધારે જુસ્સાથી કાલનો કાર્યક્રમ યોજાય અને એમાં આપ સૌ સહભાગી થાઓ અને એમાં કંઈક યોગદાન કરો, એવી પણ અહીંથી વિનંતી કરવામાં આવે છે। આપણે ત્યાં જે કથા આવી છે એ આવેલી કથા છે, આપણે લાવ્યા નથી। કોઈએ કથાની માંગણી કરેલી જ નહોતી, રામસેવા સમિતિએ પણ કથાની માંગણી કરેલી નથી, પણ મહારાજશ્રી અચાનક મળી ગયા અને કથાના ગંગાનો પ્રવાહ અચાનક જ અહીંયા મહેસાણામાં પ્રવાહિત થઈ ગયો। 1 ઓક્ટોબરના રોજ થી લઈને 4 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, માત્ર 4 દિવસમાં। 4 દિવસમાં પ્રચાર તંત્ર કર્યું, મંડપ લગાવ્યો, લોકો સુધી પત્રિકા પહોંચાડી અને એ રીતે આપણા ત્યાં સરસ અદ્ભુત જેને કહેવાય કથાનો પ્રસંગ ઊભો થયો છે। એમાં આપણે સૌ મનથી તનથી ધનથી આમાં સામેલ થઈએ અને 11મી તારીખે જ્યારે પૂર્ણાહુતિનો દિવસ આવે ત્યારે અહીંથી છૂટા થવાનું મન ન થાય અને આ ગંગાનો પ્રવાહ અવિરત રીતે પછી પણ વહેતો રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ। અને મહારાજશ્રી તરફથી આની સાથે સાથે જે આયુર્વેદિક ઉપચાર ચાલે છે સવારે 9 થી 12 એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે અને ઘણા લોકોને તો એ દવા લેવાથી અને મહારાજશ્રીનો સ્પર્શ થવાથી જ ઘણો ફાયદો થઈ ગયો। મેં ગઈકાલે કહ્યું હતું કે એક વ્યક્તિ જેમણે 2 મહિનાથી ડાબા શરીરનું અંગ જે જૂઠું પડી ગયું છે એમને કાલે એમણે ચાલતા કર્યા, 4 ડગલા ચલાવ્યા। આજે એક એવો કેસ હતો જે 5 વર્ષથી જેમને શરીર કંઈ કામ નહોતું કરતું એને આજે એમણે એમનો હાથ ઊંચો કરવરાવ્યો, જમણો હાથ, અને એમને 3-4-5 બેઠક પણ કરવરાવી અને એ ચાલતા ચાલતા એ ગયા। મહારાજશ્રીનો વિશ્વાસ છે કે 11મી તારીખે જે વ્યક્તિઓ આવી છે બધી અહીંયા આપણી આરતીમાં સામેલ થશે, પોતે ચાલીને આવશે એવી એમને શ્રદ્ધા છે ને એવા ભાવથી એ બધાની સારવાર કરી રહ્યા છે। અને આ સારવાર અહીંયાથી પૂર્ણ થયા પછી જ્યારે મહારાજશ્રી હમણાં જ કહ્યું કે દિવાળી પછી અહીંયા એક હોસ્પિટલ બનાવવાની પણ ધારણા છે, આયુર્વેદિક હોસ્પિટલ, અને એ કાર્યરત થઈ જશે પછી માત્ર નજીવી ફીથી આપણા મહેસાણા અને મહેસાણાની આજુબાજુની જનતાને એનો પૂરો લાભ મળશે। કારણ કે એમની દવાઓમાં તાકાત છે, એમનો પોતાની ફાર્મસી છે, પોતાની દેખરેખ નીચે દવાઓ બને છે અને દવાઓ એટલી બધી કારગર છે કે ગઈકાલે મને એક બેને વાત કરી કે એક બેન આવ્યા હતા અહીંયા અને કહેતા હતા કે 1 ગોળી મેં લીધી એનાથી હું ચાલતી આવી ગઈ આજે, 1 ગોળી, હજુ તો 1 જ ગોળી લીધી। મને પણ પ્રશ્ન થયો કે આવો કયો ચમત્કાર હશે, આમાં અહીંયા કથાનો ચમત્કાર છે, અહીંયા મહારાજની ભાવનાનો ચમત્કાર છે અને દુઆનો ચમત્કાર છે। તો આપણી આ જે કથાનું સર્જન થયું છે એમાં આપ સૌ ભાગ લેશો એવી વિનંતી સાથે અહીંયા મારી વાત પૂરી કરું છું। અહીંયા પ્રસાદ વહેંચવા માટે મિત્રો આવી જાય। હા, એમનું કેવું છે કે રૂપમણી વિવાહના પ્રસંગમાં જેમને સહભાગી થવું હોય તો અહીંયા નામ લખાવી શકે છે, તો એ પ્રમાણે કાલની પણ વ્યવસ્થા આપણે કરી શકીએ અને અત્યારે પ્રસાદ પણ અહીંયાથી વહેંચવામાં આવે છે।